કાંડ બાદ સુરતનું શિક્ષણ વિભાગ જાગ્યું છે. આગ કાંડ બાદ સુરત શિક્ષણ વિભાગ આવ્યું છે એક્શન મોડમાં. શહેરની તમામ શાળાઓમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શિક્ષણ અધિકારીએ 120 ટીમો બનાવી છે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો તપાસવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ફાયર NOC બાબતે પણ તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. શાળાઓની તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર NOC અને BUP અંગેની ચકાસણી કરશે. શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે. 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર NOCની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે. નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે. જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે. તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ SMC ને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે. શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોકડ્રીલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે.